ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય આપણે જાણીએ છીએ કે આપણે આગળ વાયુ રંધ્રો વિશે ભણ્યા છે ને આપણે જાણીએ છીએ કે વાયુ રંધ્રો છે એ વનસ્પતિમાં વાયુના વિનિમય માટે કાર્ય કરે છે તો વાયુ વાયુ રંધ્ર વડે અંતર ગયા પછી કોષો વચ્ચેના અવકાશના સંપર્કમાં હોય છે તો આંતરકોષીય અવકાશ છે એ સીધો હવાના સંપર્કમાં હોય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે સામાન્ય પ્રસરણ દ્વારા થાય છે એ આપણે નવમાં ધોરણમાં ડિસ્કસ કરી લીધેલું છે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષોમાં કે કોષોની બહાર હવામાં આવજા કરે છે તો પર્ણરંધ્રો કે વાયુરંધ્રો દ્વારા તે કોષોમાં કે કોષોની બહાર આવજા કરે છે અને વાયુઓના પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિની આવશ્યકતા પર આધાર રાખે છે જો વનસ્પતિને જરૂર ના હોય તો પ્રકાશ સંશ્લેષણ બંધ કરે છે તો વાયુરંધ્રો બંધ થઈ જાય છે પણ જ્યારે રાત્રે પ્રકાશ સંશ્લેષણ ના થતું હોય ત્યારે શ્વસન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે અને દિવસે કાર્બન ડાયોક્સાઇડ વપરાઈને ઓક્સિજન છે એ દૂર કરવામાં આવે છે હવે પ્રવૃત્તિ છ પોઈન્ટ છ તો એમાં માછલી અને મનુષ્યના દરની સરખામણી કરવાની છે તો આ રહી પ્રવૃત્તિ છ પોઈન્ટ છ તો માછલી ઘરમાં તમે માછલીનું અવલોકન કરો તો એ પોતાનું મોં ખોલી અને બંધ કરે છે હવે આપણે એ એ જોવાનું છે એની આંખોની પાછળની ઝાલર ફાટો એ પણ ખુલે છે ને બંધ થાય છે એટલે જ્યારે મોડું મોડું ખુલે છે ત્યારે માછલીઓ જ્યારે મોં ખોલે ત્યારે ઝાલરફાટ બંધ થાય છે અને મોં બંધ થાય ત્યારે ઝાલરફાટ ખૂલે છે મોં ખોલે છે ત્યારે માછલીઓ પાણી અંદર લઈ અને ઝાલરો પરથી દબાણ દ્વારા તે પસાર કરે છે આ દરમિયાન પાણીમાં ધ્રવેલું ઓક્સિજન પ્રસરણ દ્વારા રુધિર કેશિકાઓમાં શોષાય છે અને કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં મુક્ત થાય છે અને આ પાણી ઝાલરફાટ દ્વારા બહાર નીકળે છે એ વખતે મોં બંધ હોય છે કારણ કે મોં બંધ હોય ત્યારે દબાણપૂર્વક ઝાલરફાટ તરફ પાણી ધકેલાય છે હવે માછલીઓમાં શ્વાસોચ્છ્વાસનો દર પ્રતિ મિનિટ છાસઠથી ઇઠ્યોતેર જેટલો હોય છે એટલે કે છાસઠથી ઇઠ્યોતેર વખત તે મોં ખોલ બંધ કરે છે જ્યારે મનુષ્યમાં શ્વાસોચ્છવાસનો દર સામાન્ય સંજોગોમાં બારથી અઢાર જેટલો હોય છે આપણે કશું કામ કરતા ન શાંતિથી બેઠા હોઈએ કે ઊંઘતા હોઈએ ત્યારે એ બારથી લઈને અઢાર જેટલો રહેતો હોય છે કારણ કે આપણે હવામાં ઓક્સિજનનું પ્રમાણ એકવીસ ટકા છે જે વધારે છે જ્યારે પાણીમાં ચાર ટકા જેટલું જ હોય છે તેથી શરીર માટે જરૂરી ઓક્સિજન મેળવવા જરચળો વધારે વખત શ્વસન કરતા હોય છે તેથી તેઓમાં શ્વસન દર વધારે હોય છે સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુના વિનિમય માટે અનુકૂળતાઓ તો સ્થળચર પ્રાણીઓ વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને આ ઓક્સિજન અલગ અલગ પ્રાણીઓમાં ભિન્ન રચનાઓ દ્વારા શોષણ પામે છે એટલે સ્થળચર પ્રાણીઓ હમણાં વાત કરી તેમ એ એકવીસ ટકા ઓક્સિજનવાળા હવાનો ઉપયોગ કરે છે પણ એમનામાં જુદી જુદી રચનાઓ હોય છે આના ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપણે માટે આવા સંજોગોમાં એવી રચના હોય છે જે સપાટીનું ક્ષેત્રફળ વધારી શકે હવે આ ટોપિકમાં શ્વસનની સપાટી કેવી હોવી જોઈએ તો એ એવી હોવી જોઈએ કે સપાટીનું ક્ષેત્રફળ વધારે રહે અને વાતાવરણના સંપર્કમાં રહે અને આ માટે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોવી જોઈએ અને સાથે સાથે એ થોડી ભેજવાળી પણ હોવી જોઈએ કે જેથી વાતાવરણમાંનો ઓક્સિજન ત્યાં ઓગળે આ સપાટીના રક્ષણ હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોવી જોઈએ અને વાત વિનિમય માટેની સપાટી સુધી હવા આવવા માટેનો માર્ગ છે એ રહેવો જોઈએ અને ઓક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર આવવાને બહાર જવા માટેની એક ક્રિયાવિધિ હોવી જોઈએ મતલબ કે આ છે એ ઓક્સિજન લઈ અને બહાર કાઢવા સુધીની તમામ ક્રિયાઓ આ સપાટી આ સપાટી સાથે સંકળાયેલી હોવી જોઈએ હવે જુદા જુદા પ્રા પ્રાણીઓમાં શ્વસન અંગો છે એ અલગ અલગ હોય છે અમીબા જેવા એક કોષીય પ્રાણીઓ શ્વસન માટે કોષીય કલા કે કોષીય સ્તર ધરાવે છે જેને આપણે કોષરસ સ્તર પણ કહી શકીએ અળસ્યું છે એ ત્વચા દ્વારા કરે છે કીટકો વંદા જેવા કીટકો છે એની એમાં શાખિત શ્વસન નલિકાઓ આ માટે હોય છે જળચર પ્રાણીઓ હમણાં વાત કરી તેમ ઝાલર હોય છે અને સ્થળચર પ્રાણીઓ એમાં ફેફસા હોય છે દેડકો ત્વચા ફેફસા અને મુખ ગુહા ત્રણેય વડે શ્વસન કરી શકે છે હવે મનુષ્યનું શ્વસનતંત્ર આ છે એક મોટો પ્રશ્ન છે આકૃતિ સાથે કરવાનું હોય છે આકૃતિ છે એ તમારે ટેક્સ્ટબુકના પાના નંબર એકસો ને ચાર પર આપેલી છે એટલે આ આકૃતિ જોતા જજો અને આ સમજતા જજો તો મનુષ્યના શ્વસન અંગોમાં મુખ્ય અંગો છે નસકોરા અને નાસિકા માર્ગ પછી ગળામાં રહેલા અંગોને ત્રીજું ફેફસા હવે નસકોરા અને નાસિકા માર્ગ હવે નસકોરા એટલે કે છિદ્રો નાસિકા છિદ્રો દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે અને એમાં તમે અનુભવ કર્યો હશે કે તેમાં બારીક રોમ હોય છે વાળ જેવી રચના હોય છે જે ધૂળના રચકણો અને અન્ય શુદ્ધિઓ જે ગાળી નાખે છે અને આ માર્ગનું શ્લેષ્મ સ્તર માર્ગને ચીકણો રાખે છે કે જેથી સૂક્ષ્મજીવો છે એ માર્ગમાં આગળ વધે રહીને ત્યાં ચીટકી જાય ગળામાં રહેલા અંગો ગળામાં જે કંઠનળી સ્વરયંત્ર અને શ્વાસનળી હવે શ્વાસનળી જે સી આકારની કાશ બનેલી હોય તે શ્વસન માર્ગને રૂંધાતો એટલે કે સંકોચાઈને બંધ થતો અટકાવે છે જ્યારે હવા શ્વાસનળીમાં પસાર થતી ના હોય ત્યારે તે સંકોચ આવીને અટકી જતો નથી કારણ કે સિંહ આકારની કાશ્થી બનેલી રચનાઓ છે વલય જેવી રચનાઓ છે શ્વાસનળી કંઠનળીની નીચે આવેલા સ્વરયંત્રથી શરૂ થઈને ગળાના ભાગમાંથી પસાર થઈ ઉરસીય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી હોય છે ફેફસા પાસે તે બે ભાગમાં વહેંચાય છે અને દરેક ભાગ ફેફસામાં જાય છે તેને શ્વાસ નળી શ્વાસ વાહિની કહે છે હવે ફેફસા ઉરસીય ગુહામાં એક જોડ ફેફસા આવેલા છે અને ફેફસામાં હવાનો માર્ગ નાની નલિકાઓમાં વિભાજિત થઈને અંતે ફુગ્ગા જેવી રચના એટલે કે વાયુકોષ્ઠમાં અંત પામે છે હવે ફેફસાની અંદર જ્યારે આ શ્વસન શ્વસનવાહીની દાખલ થાય છે ત્યારે શ્વસનવાહી ઘણી બધી નાની નાની નલિકાઓમાં વિભાજિત થઈ અને છેલ્લે વાયુકોષ્ઠમાં અંત પામે છે વાયુકોષ્ઠ એક ફુગ્ગા જેવી રચના છે એની દિવાલો પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે અને વાયુકોષ્ઠોની સપાટી દ્વારા શસન વાયુની આપલે થાય છે આ માટે વિશાળ સપાટી જવાબદાર છે એક અંદાજ મુજબ વાયુકોષ્ઠોની સપાટીને વિસ્તૃત કરવામાં આવે તે લગભગ એંસી મીટર સ્ક્વેર જેટલા વિસ્તારને આવડી લે છે એટલે કે આપણે એનું એનું કુલ ક્ષેત્રફળ આખી બધી વાયુકોષ્ઠોને ખોલી નાખવામાં આવે અને એને નજીક નજીક પાથરી દેવામાં આવે તો એસી મીટર વર્ગની સપાટી એ આવરી લે છે જેથી વિશાળ કાર્યક્ષમ સપાટી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ માટે પૂરી પાડે છે તો વાયુકોષ્ઠ વિશે જો નોંધ પૂછાય ને તો આ ત્રીજો મુદ્દો છે ફેફસાની જગ્યાએ આપણે વાયુકોષ લખી અને આ આ છે ફકરા લખી નાખવા જોઈએ હવે શ્વાસોચ્છ્વાસની ભૌતિક ક્રિયા વિધિ આપણે જ્યારે શ્વાસ અંદર લે છે ત્યારે આપણી પાસળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદર પટલ ચપટો બને છે તેથી ઉરસીય ગુહાનો વિસ્તાર વધે છે એટલે શ્વાસ અંદર લેતા જ ઉરોદર પટલ સહેજ નીચેની તરફ ધકેલાય છે છાતી પરનું પોલાણ ઘટે છે પાંસળીઓ ઉપરની તરફ ખેંચાય છે ફેફસા પરનું દબાણ ઓછું થતાં વાતાવરણમાંથી ફેફસામાં હવા દાખલ થાય છે અને વિતરણ પામેલા વાયુકોષ્ઠોમાં હવા ભરાય છે વાયુકોષ્ઠો વાત વિનિમયની પ્રક્રિયા પોતાની સપાટી દ્વારા કરે છે અને શરીરમાંથી એ જ વખતે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર વાયુકોષ્ઠોની હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે ને દિવાલ ઉપર રુધિર કેસિકાઓના રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે આટલું થયા પછી ઉરોદર પટલ છે એ ઉપરની તરફ ખેંચાય છે ઉપરની તરફ ખેંચાય છે એટલે ઉરસ એટલે કે પાસળીઓના પાસળીઓ નીચેની તરફ ધકેલાય છે અને ઉરસીય સ્નાયુઓ છે એ સંકોચતા ઉરસીય ગુહાનો વિસ્તાર ઘટે છે તેથી ફેફસામાંની હવા વાતાવરણમાં દબાણપૂર્વક દૂર થાય છે જેને આપણે ઉચ્છવાસ કહીએ છીએ શ્વાસોચ્છવાસના સમયે જ્યારે હવા અંદર અને બહાર આગમન આવાગમન પામે છે ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે ફેફસા સંપૂર્ણપણે ખાલી થઈ જતા નથી કારણ કે જો ફેફસા ખાલી થાય તો જે વાયુકોષ્ઠો છે એ પિચકાઈ જાય પણ એવું થતું નથી ઓક્સિજનનો થોડો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો થોડોક થોડોક ભાગ બાકી રહે છે કે જેથી કરી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના શોષણ માટે એને પૂરતો સમય મળી રહે હવે શ્વસન રંજકની મનુષ્ય માટે અગત્ય શ્વસન રંજક મનુષ્ય માટે કેમ જરૂરી છે તો જ્યારે પ્રાણી કદમાં મોટું હોય ત્યારે પ્રસરણ દાબ વડે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવું અશક્ય છે આપણે વનસ્પતિઓમાં વનસ્પતિમાં જોયું કે વનસ્પતિમાં જ્યારે શ્વસન થાય છે ત્યારે પ્ર સામાન્ય પ્રસરણ દ્વારા થાય છે પણ પ્રસરણ છે એ ધીમે ધીમે થાય છે એટલા માટે વનસ્પતિમાં શ્વસન દર ઓછો છે પણ આપણે કારણ કે વનસ્પતિના તો બધા અંગો પ્રકાંડ પર્ણ અને પ્રકાંડ પર્ણ અને મૂળ ત્રણેય સ્વતંત્ર રીતે શ્વસન કરતા હોય છે જેથી કરીને શ્વસન દર બહુ ઓછો હોય છે પણ બીજા પ્રાણીઓમયુ નથી એક જ જગ્યાએથી વાયુ છે એ આખા શરીરમાં પ્રસરતો હોય છે જો પ્રસરની ક્રિયા થાય તો આ ધીમી ક્રિયા છે તેથી ટાઈમ વધારે લાગે સમય વધારે લાગે અને બધી જગ્યાએ એક જ સમયમાં પહોંચાડવો અશક્ય છે આથી શરીરમાં એવા દ્રવ્ય હોવા જોઈએ કે જે ઓક્સિજનનું એક જગ્યાએથી દરેક જગ્યાએ વહન કરાવે આ કાર્ય લાલ રંગના રક્તકણોમાં આવેલું શ્વસનરંજક જે પ્રોટીન છે એમાં રહેલું હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજન ગ્રહણ કરીને રુધિર પરિવહન દ્વારા પેશીઓ અને કોષો સુધી પહોંચાડવાનું કામ કરે છે એટલે હિમોગ્લોબિન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરી જે તે જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે ઓક્સિજનયુક્ત રુધિર છે એ ફેફસાથી અંગો સુધી અંગોથી પેશીઓ અને પેશીઓથી કોષો સુધી પહોંચાડે છે જ્યારે પેશીઓને કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થાય છે એ આ જ શ્વસનરંજક એ ફેફસા સુધી લઈ આવે છે રુધિર પરિવહન દ્વારા પેશીઓ અને કોષો સુધી પહોંચાડીને હિમોગ્લોબિન ઓક્સિજન માટે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે જેથી તે ઓક્સિજન ગ્રહણ કરીને શરીરના પ્રત્યેક કોષો સુધી પહોંચાડે આ માટે મનુષ્યમાં શ્વસન રંજક જરૂરી છે હવે આપણે જોઈએ કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક કેમ છે તો ધૂમ્રપાનથી દુનિયાભરમાં ઘણા બધા મૃત્યુ થાય છે અને આપણને ખબર છે કે ફેફસાના કેન્સર પણ એનાથી જ થાય છે આપણા શ્વસન માર્ગની અંદરની સપાટી પર શરૂઆતના ભાગે સૂક્ષ્મ રોમ જેવા પક્ષમો હોય છે હવે આપણે હમણાં જોયું કે નાસિકા નાસિકા કોટરમાં આવા સૂક્ષ્મ રોમ હોય છે વાળ જેવી રચના હોય છે જે હવાની જંતુકના અશુદ્ધિઓને ને ધૂળના રચકણોને ગાળી નાખે છે પણ ધૂમ્રપાનની ગરમ હવા પક્ષમોનો જ નાશ કરી નાખે છે જેથી દ્રવ્યો એટલે કે વાયરસ બેક્ટેરિયા વગેરે ફેફસામાં પહોંચી સંક્રમણ કફ ફેફસાના કેન્સર ટીબી જેવા રોગોને ઉત્પન્ન કરે છે તેથી ધૂમ્રપાન છે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તમાકુનો કોઈપણ રીતે ઉપયોગ કરવો હાનિકારક છે એ પછી સિગરેટ બીડી હુક્કા ગુટખા જે પણ સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવે છે બધામાં એ નુકસાનકારક જ છે આ બંધારણ મોટેભાગે જીભ ફેફસા હૃદય અને યકૃતને ખરાબ રીતે અસર કરે છે ધુમ્રપાન સિવાયની તમાકુ હૃદયના હુમલા કે હૃદય ઘાત તથા ફેફસા કે અન્ય સ્વરૂપના કેન્સરનું પણ કારણ બને છે ગુટખાના સ્વરૂપે તમાકુ ચાવવાથી મુખના કેન્સરનું જોખમ વધે છે તમે જોયું હશે કે આપણી આજુબાજુમાં જ આપણા ઘરમાં પણ એ હોઈ શકે છે કે એવા લોકો કે જે આવા વ્યસની છે તો અને તમે ટીવીમાં કે એમાં જોતા હશો કે ઘણા બધા કેન્સર છે એ ખાસ કરીને આવા જ વ્યસનોના કારણે થતા હોય છે એ તમાકુ સિગરેટ સિગાર વગેરેના પેકેટ પર સૂચના પણ છાપવામાં આવે છે કે ધૂમ્રપાન એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એની અસરકારક તકલીફો છે એ હાનિકારક હોય છે તેથી તેનાથી બચવું જોઈએ હવે આ છે એ તમારું હોમવર્ક છે કે પાના નંબર એકસો પાંચ પરના પ્રશ્નો તથા ઉપરના બધા જ મુદ્દાઓ વાંચવા નોટબુકમાં લખીને મોડે કરવા અને તમને જે આગળ આકૃતિ ખાસ કરીને મનુષ્યનું સ્વજનતંત્ર છે પછી આપણે પાચનતંત્ર છે એ બધાની આકૃતિઓ એક ખાસ પ્રેક્ટિસ કરવી ઓકે